કોરોના મહામારીને લઈને આપવામાં આવેલા લોકડાઉનને લઈ કફોડી હાલતમાં મુકાયેલા વડોદરામાં વસવાટ કરનાર ગરીબ અને જરૂરિયાતમંદ કહાર સમાજના પરિવારને સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં વસવાટ કરનાર ગરીબ અને મધ્યમ વર્ગના કહાર સમાજના પરિવારોની લોકડાઉનને લઈ હાલત કફોડી બની છે। જે બાબતને ધ્યાનમાં રાખીને કફોડી હાલતમાં મુકાયેલ કહાર સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરનાર કહાર સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું સમસ્ત કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તે વિસ્તારમાં કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે અનાજની કીટ અને માસ્ક જે તે વિસ્તારના કહાર સમાજના આગેવાનો દ્વારા થયેલ સર્વે મુજબ જે તે પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી। સંપૂર્ણ લોકડાઉનને આજે લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે અને સ્વાભાવિક વસ્તુ છે કે જે જરૂરિયાતમંદ લોકો છે એમને ખરેખર રાશન પાણીની તકલીફ થઈ રહી છે। તે વસ્તુને ધ્યાનમાં રાખીને સરકાર પણ સપોર્ટ કરી રહી છે અને અમે અમારી તરફથી સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક નાનકડી પહેલ કરી છે કે જે ખૂબ જ જરૂરિયાતમંદ લોકો છે કે જેમના ઘરોમાં આજે રાશન પાણીથી લઈને બધી વસ્તુની નાનકડી નાની વસ્તુઓની તકલીફ પડી રહી છે એવા જરૂરિયાતમંદ લોકોને સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકો 105 કીટો બનાવી છે અને વિતરણ કરી રહ્યા છે। આ નાનકડી પહેલ અમારી છે। આશા છે કે સમાજના લોકો જો અમને સપોર્ટ કરશે તો હજુ ઘણા એવા લોકો છે કે જે લોકોને અમે મદદ કરી શકીએ છીએ અને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે તમે લોકો પણ આજુબાજુના જે લોકો હોય જેમને ખૂબ જ જરૂર છે એવા લોકોને તમે પણ સપોર્ટ કરો અને અમને પણ સપોર્ટ કરો તો અમે ટ્રસ્ટના માધ્યમથી સમાજના બધા જ લોકોને જરૂરિયાત જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને અમે અમારા ટ્રસ્ટના માધ્યમથી સપોર્ટ કરી શકીએ। સમસ્ત વડોદરા કહાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ મળી રહે તે હેતુસર મદદની અપીલ કરી છે। તેમજ જે લોકો બીજાને મદદ કરી શકે તેવા લોકોને પણ જરૂરિયાતમંદોની મદદ કરવાની અપીલ કરી છે।